잘해, 잘라. 잘해, 잘라. જો કોઈ પોતાની જગ્યા પરથી હલ્યા છે તો અરે પણ તમે બધા છો કોણ જો તું અમારું નામ જાણીશ ને તો તું તારું જ નામ ભૂલી જઈશ એ લૂટી લો આ ફેક્ટરી ને દૂરથી તમારી આ માદર ચાલ હરણી જેવી લાગે છે, હું જોઉં તો સારું લાગે છે. મારું બેટું આ ગામ જુએ તો ગ્રહણ લાગે છે. અરે સાંભળો, વરાછાની વાટમાં અડાજણની ઓથમાં ના જોઈ કોઈ તારા જેવી કતાર ગામના ખાટમાં. છોડ મને, તારા નસીલા બદનની મોજ તો આ મંગળાને માણવા દે. એ છોડ, નહીં તો નહીં તો નહીં તો શું હે એ છોકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે કે મંગળ માછા મૂકે ને એ પહેલા માની જા, તારા મંગળ બધું જ મંગળ કરી દેશે, સમજી. આજ સુધી આ મંગળે ઝાલેલો હાથ કોઈ છોડાવી શક્યું નથી. આ મંગળનો હાથ છોડાવનાર તું કોણ હે? છોરા જોઈ ઊંચા નીચા થાય, છોરી રૂપાણી ચલ હાય, છોરી નખરાણી આય હાય, છોરી રૂપાણી ઊરે નખરાણી ઊંચું બે
अच्छा आगल लो जरा स्टॉप थोड़ू रिवाइंड करो आने रिवाइंड करो वन सेकेंड आगल थोड़ू रिवाइंड स्टॉप आ कौन छे आ तो बैटरी छे बैटरी आवली केवु नाम એટલે એ તો એનું હુલામનું નામ છે બહુ મજાનો માણસ છે એનું ઓરિજિનલ નામ તો દેવેન છે અમારા કારખાનાનું રમકડું છે ઓકે ચલો આગળ વધો થોડું રિવાઇન્ડ થોડું આગળ અચ્છા સ્ટોપ આ બાથરૂમમાંથી કોણ નીકળ્યું આ તો ત્રિભુવન છે એકદમ સીધો સાધો માણસ છે એ ભલો ને એનું કામ ભલું અને અમારી ફેક્ટરીનો જૂનામાં જૂનો કારીગર છે કદાચ એવું નથી ને કે આ સીધો સાધો ખાલી દેખાવમાં જ હોય ના ના એ ન હોઈ શકે એને હું વર્ષોથી ઓળખું છું આ દાદરમાંથી કોણ ઉતર્યું અને આ દાદર ક્યાં જાય છે આ અમથો છે અમથો ને અમથો ગમે ત્યાં અથડાયા કરે એના જીવનનો બસ એક જ ધ્યેય છે સદા મોજમાં રહેવું ને મોજ કરાવવી આ દાદર તો ઉપર અગાશીમાં જાય છે તો લૂંટ વખતે આ વ્યક્તિ પણ કારખાનામાં હાજર નહોતો મેનેજર તમારા કારખાનામાં તો એકથી એક નમૂના પડેલા છે અચ્છા સ્ટોપ જરાક રિવાઇન્ડ અને આ મારામારી કોણ કરી રહ્યું છે આ મંગળ છે પણ ખાલી કહેવાનો જ મંગળ છે ધંધા તો એના બધા અમંગળ જ છે એ પોતાની જાતને ફેક્ટરીનો દાદો સમજે છે આનું કાંઈ કહેવાય નહીં હોય પણ શકે ગુડ મેનેજર આ પહેલો એ વ્યક્તિ છે કે તમને જેના ઉપર શંકા છે બાકી અમારા માટે તો બધા શંકાસ્પદ જ હોય છે અમે એના આધારે તો ગુનેગાર સુધી પહોંચી શકીએ છીએ સ્ટોપ લ્યો આ એક નવો નમૂનો મેનેજર સાહેબ આ કોણ છે આ અર્જણ છે એ પોતાની જાતને વિક્રમ ઠાકોર સમજે છે અને જ્યારે એનું મગજ ચસકી જાય ત્યારે ખરેખર એની જ ભૂમિકામાં આવી જાય છે ના ના એ ન હોઈ શકે તમે જે માસ પહેરેલા લૂંટારાઓની વાત કરો છો એ તો આ ફૂટેજમાં દેખાય છે પણ બહાર નીકળતા આ દેખાતા નથી તો આ લોકો ગયા ક્યાં કમિશનર સાહેબે લૂંટારાઓ ગયા ક્યાં એનાથી અમને મતલબ નથી તમે તો ફક્ત અમારો માલ અમને પાછો મળી જાય ને એવું કંઈક કરો પ્લીઝ ઓકે ઓકે તમે ચિંતા નહીં કરો તમને તમારો લૂંટનો માલ અને લૂંટનારા લૂંટારા બંને મળી જશે મેનેજર લૂંટ કરનાર વ્યક્તિ કોઈ બહારની નથી તમારી ફેક્ટરીના જ છે શું અમારી જ ફેક્ટરીના પણ કોણ એ ખબર હોત ને તો ક્યારનો જેલના સળિયા પાછળ હોત પણ તમે ચિંતા ના કરો હું એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરને આ કેસ સોંપવાનો છું કે પાતાળમાંથી પણ તમારા ગુનેગારને શોધી લાવશે ઓફિસર પણ એ કોણ છે એ છે નીડર નિષ્ઠાવાન અને પોતાની ફરજ માટે સદાય કફન સાથે લઈને ફરતો ઇન્સ્પેક્ટર રાજ Da 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 da
એલે આખો માખો છે કે રિપેરિંગ માં દીધી છે હે તું છે કોણ હે આ દુનિયા માં આજકાલ રાવણ નું રાજ છે મારા માથે ઉપર વાળા નો હાથ છે એટલે જ તમારું નામ રાજ છે મંગળા ના તો મોતિયા મારી નાખે ને કઈ એ બધું તો ઠીક ભાઈ પણ તમે કોણ તો તમને અહીંયા ત્યાં પેલા જોયા નથી હા ભાઈ હું આજથી જ આ ફેક્ટરીમાં કામ કરવા માટે આવ્યો છું અને આવતાની વેત જ તો મંગળાની માયા સિક્કેલમાં મળ્યા લાગે છે તને તારા સપનાનો રાજકુમાર મળી ગયો ખરું ને હા યાર તારા મોઢામાં મગ ભર્યા છે કે શું હે દેખાતું નથી અરે મંગળભાઈ તમે એટલે કે અહીંયા મારી ઘંટીએ તારું આ સ્માર્ટપણું બંધ કર અને એક વાત સાંભળ કે તને આ કારખાનામાં આવે હજી 2 દિવસ થયા છે અને હું વર્ષોથી આ કારખાનામાં છું સમજ્યો બધું જ સમજી ગયો શું બોલ્યો તું કાંઈ નહીં મંગળભાઈ બધું જ સમજી ગયો જો તું સમજી જાય તો તારા માટે વધારે સારું છે પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે ચમેલી પર તો મંગળની જ મહોર લાગેલી છે અને જો કોઈ વચ્ચે આવવાની કોશિશ કરશે ને તો એના જીવનમાં કાયમ માટે અમંગળ થઈ જશે સમજો અને હા આમ પણ સમજદાર અને સમજુ વ્યક્તિ મંગળની વાત બહુ જલ્દી સમજી જાય છે આ મંગળનું નિમંત્રણ યાદ રાખજે અને તું પણ સમજદાર જ લાગે છે છે હું શું કહેતો હતો રાજભાઈ શું તમારી બોડી છે યાર શું પર્સનાલિટી છે યાર તમે તો હીરો જેવા લાગો છો હીરો જેવા પેલો સલમાન ખાન છે ને એના જેવા અલે અમથા તું તો હવે મારી ફિરકી લેવા માંડ્યો યાર શું વાત કરું યાર હું ને તમારી ફિરકી નહીં લેતો સાચું કહું છું
આપણે ઓળખાણ છે, તમે કહેતા હોય તો ગુજરાતી પિક્ચરમાં હીરો તરીકે લગાવી દઉં. હે, આ હીરો ક્યાં ગયો? કે તમે ગુજરાતી ફિલ્મની વાત કરો તો થોવાય જ જાય ને. એ વાત સાચી. એ ભાઈ, હવે પછી હું ગુજરાતી પિક્ચરની વાત નહીં કરું. પાછો આવી જા. હવે બરાબર લાગે છે. પણ રાજભાઈ, મને એક વાતનો જવાબ આપો, આ તમે ગુજરાતી પિક્ચરનું નામ સાંભળતાની સાથે ગાયબ કેમ થઈ ગયા હતા? એટલે અમથા, હું પહેલા ગુજરાતી પિક્ચરનો હીરો જ હતો. એ? હા. પિક્ચરના હીરો હતા? શું વાત કરો છો? એટલે અમથા, આ હીરોગીરીમાં તો ના હું ઘરનો રહ્યો કે ના ઘાટનો રહ્યો. એવું કેમ? કોઈ પ્રોબ્લેમ? હા, આ ગુજરાતી પિક્ચરવાળા નથી ટાઈમ પર જમવા દેતા કે નથી સુવા દેતા. ચાલુ વરસાદે આખી રાત ધાબા ઉપર વિતાવી પડે. એવું? મને તો એમ કે ઈરા ગામમાં જ માથાકૂટ છે, પણ આ તો હીરો બનવામાં વધારે પડતી માથાકૂટ છે. એ ગુંગુર, હમણાં ઘરે જવાનો ઘંટ વાગશે. તળાંગ લગાવ. જાયલા ભાઈ, મજા આવી? પણ તોય બોલો હારો, મને કહેતો તો કે એલા બરાજ મારે દે, બરાજ મારે પછી તો જલસા જલસા છે. ચાલો ચાલો ચાલો. શું છે તારે? કાન ફાડી નાખ્યા ત્યાં તો આજુબાજુ ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, હવે તો ધ્યાન રાખવું જ પડશે. લાગુ છે ને હિરોઈન જેવી? એક વાર ટ્રાય તો કર, કદાચ ચાન્સ લાગી બી જાય. એ હિમેન, લોકો મારા ચાન્સ ની રાહ જોવે છે, હું નહીં. એનીવે, તમે આમ ક્યાંથી? હું મારા બંગલે જતી હતી. બંગલે? હીરા ઘસવા વાળીને બંગલો હોય છે એમ ને? સોરી, મારા શેઠના બંગલે, એ પણ હીરા વાળા જ છે. હા, એ છોડો, તમે આ બાજુ કેવી રીતે? પોલીસ સ્ટેશન, બીજે ક્યાં? અરે રે, આઈ મીન
પેટ્રોલ ભરાવવા માટે પોલીસ સ્ટેશન વાળા પંપ પર. મને એમ કે કમ્પ્લેન કરવા ગયા છો. શાની કમ્પ્લેન? છબીલી તમારું દિલ ચોરી ગઈ એની કમ્પ્લેન. દિલ તો હજી ચોરાયું નથી મેડમ, હજી જગ્યા ઉપર જ છે. તો હવે ચોરાશે? આ મંગળવાર પાર્ટી ક્યાં ચાલ્યું? શું કરવા જતા હશે? મારે જવું પડશે. અરે આ માધુરી વાતમાં ક્યાં ચાલ્યા? અરે નેક્સ્ટ ટાઈમ હું આખા ગામને જે ડાયલોગ મારું છે ડાયલોગ મને જ મારીને ચાલતી પકડી. આમ ના ચાલે હો રાજ. ભાભી ની સામુ ના જોવાય, ભાભી મા સમાન હોય, સમજ્યો? અરે યે કિતને સમજદાર હે, યે દેખે હમ દોનોં કી ભાભી હે, ભાભી કી તરફ ઇસ તરફ નહીં બોલને કા. બે ભાભી તમારી મારી નહીં, સમજ્યા? ચલ જા. એલે એનો કલર જો, આ તમારા બધાના વેશ જો, એની અદા જો, તમારા ફાંદા જો, ક્યારે મેળ ન ખાય ભાઈ આપણાથી ખરેખર ના પટે ત્યાં તમારે સમજી જવું કે આ આપણાથી ન પટે. અને ભાઈ પટે તો પટે, કદાચ પટે, પણ આ તમારી હગી 9%. ચાલો અચ્છા બચ્ચુ, તુજે દેખના હે તો દેખ લે. એ આ તો ગયો. હાય જાનેમન. હાય. Oh,
કેમ છો ભાઈ, મજામાં ને? પોલીસ નું ધ્યાન રાખજે, સંભાળજે, બરોબર? ખેલ બગાડી નાખ્યો? ખેલ ખેલ તો તું મારો બગાડી રહ્યો છે. અરે આખી દુનિયાના મર્દો મને ચાહે છે અને હું તને ચાહું છું. તું મને દુઃખ કરે છે પણ એટલું યાદ રાખજે, એક દિવસ તારે તારા દિલમાં મને જગ્યા આપવી જ પડશે. તારા માટે અલગ કાઢી રાખ્યા છે. અને હા, બીજું એક વાત, તારે ગમે ત્યારે ઉપાડ જોઈએ ને તો માંગી લેજે, તારા માટે ના નથી. સર, મારે તમને કંઈ પૂછવું છે. પૂછ પૂછ આપણી આ પૂછું? હા હા પૂછ ને. તમારે કેટલી બહેનો છે? ચાર. કઈ નહીં, હું તો એમ પૂછતી હતી કે તમારી માં કેટલી. હવે માં તો બધાને એક જ હોય ને. તો પછી આ ઉપાડ તમે તમારી એકની એક માને જ આપજો. જો હા, ને છબીલી આ ફેક્ટરી માં માત્ર ટાઈમ પાસ માટે જ આવે છે, સમજ્યા? લાગે છે આનું તો આર કટિંગ જ લેવું પડશે. તારા નંબર વધી ગયા પડી, સમજણ? ધંધામાં ધ્યાન રાખ, ધંધામાં.
હવે આમાં નંબર વધે નહીં પણ ઘટે ઘટે શું ટટા ટટા કરું છું આખો નાખો ટાઢો થઈ ગયો હાલા બેટા બધા જ મને ઘટકાવે છે આજે તોને ભાગતું નહીં સમજું પણ હીરો કઈ બાજુ ગયો એમ પૂછું છું ઝાડુ માર ઈ વાત તમે ટામ ની ટડ્યો આજે ખબર પડી ચલ્યા હા બાપુ માલો હીરો ઉડી ગયો ખબર જ છે કે તું મારા માટે ગમે તે કરી શકે છે જમીલી હા રાજ મને ખબર છે કે તું ઉતાવળી તો છે જ પણ આટલી બધી ફાસ્ટ હોઈશ એ મને નથી ખબર હા રાજ હજી તને ક્યાં ખબર જ છે તું એક વાર મને તારા દિલની જગ્યા તો આપી જો પછી જો તને કેવી જન્નતની સેર કરાવજો એવું કઈ નથી
હટાઈ લો કહું છું. બહુ સારું લાગ્યું. હવે લગાડીશ પગ. પૈસા ભૂલ થઈ ગઈ. આજ પછી પકતો છું પણ ઓગણી નહીં અડાડું. માફ કરજો મારા વાલા. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. કે આજ પછી તેને જો પાગળ આવ્યો છે ને તો તારા પગની તો સમજી ગયો ને. ઓલી છબીલી હારે તો બહુ લાડા પડતો હતો ને. અરે ના ભાઈ, એ તો એના કામથી. અને હા, એની ટીક વાંકી થઈ ગઈ હતી તો સીધી કરવાઈ હતી અને મેં મસ્ત સીધી કરી આપી. આપણને ટીક સીધી કરતા બહુ ભાવે. તારે કરાવી દે. મેં તને પહેલા પણ કીધું હતું ને કે આપણી સામે બહુ ઓવર સ્માર્ટ નહીં થવાનું. બાકી તું સારી રીતે જાણે છે કે અમંગળ ને અમંગળ. અરે ખબર છે ખબર છે, બધું અમંગળ થઈ જશે એમ જ ને. પણ મંગળાભાઈ તમે ચિંતા ના કરશો, મેં બધું જ મંગળ કરી નાખ્યું છે. અરે એમ જ કે બધું મંગળ જ થશે, તમે ચિંતા ના કરો. તો ઠીક છે. અને બીજી વાર ધ્યાન રાખજે, સમજ્યો? આના મંગળ કોણે રાખ્યું? અવરાજ, તો શું છે હીરાની લૂંટની પ્રોગ્રેસ? કોઈ ક્લુ? નો સર, કંપનીમાં બહુ કન્ફ્યુઝન છે. નો ક્લુ. હજી સુધી કોઈ પણ વિશે કંઈ કહી શકાય એવી કોઈ પાકી માહિતી નથી. પણ સર, એ લોકો ઉપર મારી ચાંપતી નજર છે. તો હવે શું? લૂંટારાઓ ક્યાં પાતાળમાં જતા છે? સર, એ ઉંદેડાઓ વધુ વખત બખોલામાં નહીં રહી શકે. ઓકે, તમે તમારું કામ ચાલુ રાખો. ગુડ લક. આ છબીલી આવી લક્ઝરિયસ લાઈફ કેવી રીતે જીવી શકે? એક હીરા ઘસવાવાળી છોકરી ક્યાંક આ કારખાનાની લૂંટમાં છબીલીનો હાથ તો નહીં હોય ને? હવે તો મને આ મંગળા કરતાં છબીલી પર વધારે શંકા છે.
અરે તું ખસ ને હમણાં. અલે પણ મને 50 રૂપિયા ની જરૂર છે. આપને અરે બેટરી તું જા હવે. અલે પણ મારે હોટલ નું બિલ તૂટવાનું છે. પ્લીઝ આપને આપને બે બેટરી તે મગજ ની ઘંટી હલાઈ નાખી. તું જા હું ભર દઈશ જા. ઓકે થેન્ક યુ. શિટિયા આ બેટરી તો વચ્ચે પડી નાખો ખેલ પકડી નાખ્યો. લો કાકા 50 રૂપિયા. 50 નહીં 500 રૂપિયા. 500 રૂપિયા. 500 રૂપિયા. મારો હારો બેટરીએ તો મારો બૂચ મારી નાખ્યો. આ 500 લો ભાઈ. આજે છબીલી આવી નથી. ખરો મોકો છે. આવો ચાન્સ ન છોડાય. જાડી સાથે જમાવટ કરી લો. કેમ છો? મજામાં. હું એમ પૂછું છું કે આજે છબીલી કામ પર નથી? નથી આવી. કઈ કામ હતું? કામ તો હતું પણ હવે મને કહી દો ને. આ લોલીપોપ એને આપવાની હતી. તો મને આપી દો ને. ટેબલ મોટું આખો દિવસ આજ કરવાનું હોય છે. હા યાર. એ આ બાજુ આવો. આ મેનેજરે કે શું લગાવ્યું છે? આવો આવો. સૂચના કારીગર ભાઈઓને જજ જણાવવાનું કે 7મ-8મ ની ડબલ રજા હોવાથી કારખાના તરફથી પિકનિકનું આયોજન કરેલ છે. જે કોઈ પિકનિકમાં જોડાવા માંગતા હોય એ પોતપોતાના નામ લખાવી જાય. આખા વરહ દરમિયાન દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવી સૂચના પહેલી વાર લગાઈ છે. જો આપણે તો પિકનિકમાં જવાના ભાઈ, તું એ નામ લખાવવા મારી હાથે હેડ. ના હો અમતા, આપણને પિકનિક બિકનિકમાં ના ફાવે. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. તો પછી ગુસી રે તારા ઘરમાં. હું તો આ હેડ્યો પિકનિકમાં નોમ લખાવા. ભાઈ કોને કોને આવું છે પિકનિકમાં? મારી હાથે હેડો અને નોમ લખાવી દો. હું તો હેડ્યો રી, હું તો હેડ્યો રી. તું વિતાલો તો બાપલા. બેટરી એમાં શું છે કે કાલે આપણે જવાનું છે પિકનિક માં, તો ત્યાં પેલી રંગીલી આવશે, પેલી છબીલી આવશે, પેલી જાડી આવશે, પાતળી આવશે, કુંવારી આવશે, પરણેલી આવશે, અને ક્યાંક ખૂણામાં આમથાનો આમથે આમથો મેર પડી ગયો. મારું ફેવરેટ સોંગ. આ કેટલું મસ્ત છે ને. ચલની આને બોલ ને. બરાબર છે. તમે ખાવ ખાવ. તરી માટે તો હું સ્પેશિયલ લાવ્યો છું. કેમ મને ચિંગમ નહીં?
નહીં, તારી માટે તો હું લાયો છું. લોલીપોપ. અરે તમે બધા શું ડાચો ફાડી રાચો, લો 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 લો, તમે ખાવ ચિકમ, તમે પણ પેટ ભરીને ખાવ, બધાને આપો, અને તું પણ ખા. એ ડ્રાઈવર ધીરે ધીરે ચલાય, લે લે તમે ખાવ, ના ના ચલાય, ઇધર ઇધર, હાં જી, લે લે લે. ઓરા આવો ને માણા રાજ.
લગ્ન માં આવ્યા છે કે ગીતો ગાય ડાન્સ કરે છોની મોની બેઠ ગીતો ગાવા વાળી આવી એ મંગળા એને કેમ ધમકાવે છે વાત તો બિચારો સાચી જ કરે છે ને કેમ રાજ મંગળા ભાઈ એક સવાલ પૂછું ઉખાણો છે ને ઉખાણો તો મંગળો ફટાફટ જવાબ આપશે યુ નો સાબુ બહુ જોરદાર છે તું તાબુ મનલો ઈલા ડોલે તાબુ વેતે દે ઓય ઈ દુતુન તાબુ તાબુ અલ્યા સાબુ એટલે સામાન્ય બુદ્ધિ જે તારામાં નથી અને આ મંગળાભાઈ માં બહુ બધી છે શું કેવું મંગળાભાઈ પડી એ તાવનો શું આ મંગળ તો મંગળ છે ભાઈ ઓય ચાલ લપન સપન કર્યા વગર પૂછ શું પૂછવું છે તારે તલે તલ પૂછે ને પૂછે ને પૂછ પૂછ એમ થા પૂછ આ વખતે તો મંગળો જવાબ શ્યોર આપશે હે ને મંગળ ચાલ બોલ હવે શું થયું આ પેટ્રોલ પંપ રેસ્ટોરન્ટ અને ટેક્સીમાં ખોટ જવાથી ચારેય મિત્રોએ ધંધો બદલી નાખવાનો નિર્ણય કર્યો એમણે એક છોકરાને ઉઠાવી લીધો એટલે કે એનું અપહરણ કરી લીધું અને પછી એ છોકરાને એકાંત જગ્યાએ જઈને ચપ્પુ બતાવ્યું અને કીધું કે તારા ઘરે જઈને તારા બાપાને કહેજે કે 5 લાખ રૂપિયા આપી દે નહીં તો હું તને મારી નાખીશ ચપ 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 અલા તું અમને મગજ વગર ના સમજસ છોકરાને ઘરે મોકલે એના બાપ પાસેથી છોકરો 5 લાખ રૂપિયા લઈને પાછો આવે હે અને બેગ છાની માની અલ્યા પણ પૂરો સવાલ તો હોભળો યાર એ ભાઈ આ તારા સવાલ બોલ બંધ કરને છોની મની બેગ ચાલ એ ભાઈ સવાલ ના ભૂલા ભાવે ને યાર બોલ એમ થા બોલ બોલ તું બોલ બંધ બોલો હા બોલ એ કોને હા તો પછી કેવું થયું બોલો એ છોકરો એના ઘરે ગયો ગભરાતો ગભરાતો એના બાપાને કીધું કે બાપા તો એનો બાપ 5 લાખ આપે કે ન આપે પણ તારો બાપ જો 10 લાખ આપશે ને તોય તને નહીં છોડું સમજો બોલ છે ને મને આપ્યા એટલે કે એમ
તમને સવાલનો જવાબ નથી આવડતો? હા હા નથી આવડતો બોલ. હા પણ એમાં ધર્મ શું કરવા થાવ છો? તમને સવાલનો જવાબ નથી આવડતો? તું બોલે છે કે પછી બોલ, કેમ આપ્યા એના બાપાએ પૈસા? અરે કહું છું પણ આટલો બધો ગુસ્સો શું કરવા કરો છો? કોમ થઈ ગયું એટલે કે જવાબ આપું છું, હાથ છોડ દે. એમાં શું છે, પેલા છોકરાનો બાપ હતો ને અને પેલા ચાર મિત્રો હતા, એ બધા એક નાતના હતા. આ તો જોરદાર જવાબ. તું બોલ. અરે ભાઈ, એ પેલા છોકરાના બાપે પૈસા આલ્યા એમાં મારો શું વાંક છે? આ ખોટી શું તો યાર. Thank you.
ચાંદ જેવો ચહેરો અને ઝુલફોના વાદળ જોઈ હું પાગલ થયો છું. જિંદગીમાં પહેલી વાર હું વિક્રમ કોઈની પહેલી નજરમાં ઘાયલ થયો છું. રાધા વાહ ઠાકોર, ચાલો આકો. રાધા આઈ લવ યુ. રાધા રાધા ખબર નથી પડતી અમથા સાથે ચોટ ચોટ કરતી હતી. રાધા એ તો ખાલી એમ જ. રાધા રાધા ઓ પોટલી પોટલી પીયો કે શું હે? એક વાર આગમાં કૂજ્યા પછી હું પાછો ફરતો નથી. આ વિક્રમ તો સાવ છે, તારા જેવા શિયાળિયાથી ડરતો નથી. ગુજરી જવાનો થયો લાગે. ચાલ હટ. હું છે એ પ્રેમ નો પૂજારી છું અને મોહબ્બત નો મસીહા છું, પણ દલદાના દુશ્મનો માટે હું કાતિલ કટારી છું. પ્રેમ ને પરમેશ્વર માનો તો હું ચિતડા નો છોર છું. 36 ની છાતી વાળો હું વિક્રમ ઠાકોર છું. ઠાકોર છું. ઠાકોર છું. ઠાકોર છું. હારું છે તું મારા ભીરુનો ડાયલોગ બોલ્યો, નહીં તો અડબોચની એક ખેંચી નાલતો ને તો આ 32 બાઈને આવી જતી. પડી સમજણ? આ તારા જેવા તો ચેટલા આઈ જાય ઠાકોર બનવા હેડતી થાય થી. શીરાનું શાક ના થાય ને વિક્રમ ઠાકોર ની વાત ના થાય. શું છે વારે ઘડીએ? અને તું કશું પૂછતો નહી મને હો? નહીતર આનો ઉપયોગ હું તારી પર જ કરી નાખે. પૂછો ને પૂછ, શું કરવાનું બાપા? એય ઉંડણ બચ્ચા બાર બારે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. ઈ બધું તો તીત આનું હું દલવાનું. હે સતરી ડ્યો તાય જવાબ નો આપ્યો. આયો કઈ નહી, આપણ પેલો આપણો રાજ નહી. હા તો શું છે? એને કઈ થયું નથી, પણ એ ગયો. ગયો ક્યાં ગયો? એ છે ને છબીલી ને લઈને ફરવા ગયો. ગાંડા, આપણે બધા ફરવા આવ્યા છે તો એ ફરવા જ જવાનો? ક્યાં જવાનો? હું એમ કહેવા નથી માંગતો. એ રાત છે ને છબીલીને લઈ અને તે ખૂણામાં ફરવા ગયો એકલો. અલગ ખૂણામાં? હા. શું વાત કરે છે? હા છોડો ને, એમાં તમને શું વાતો છે? તમારું આ પેલી રંગીલી સાથે સેટ થઈ ગયું છે, એવું પેલું રાજનું છબીલી સાથે ગોઠવાઈ ગયું છે, એકબીજા સાથે ગોઠવાઈ ગયું, એમાં તમારે શું ફિકર? આ તો મને એમ હતું કે તમને છબીલીમાં રસ છે, એટલે મારી કહેવાની ફરજ છે. એક વાત યાદ રાખજે કે છબીલી મંગળની છે, સમજો? એ તો વાત સાચી છે ને, પણ એ હમણાં જ ગયો એ બાજુ. ઠીક છે ને, એની પાછળ તું એક કામ કર, હું આને હમણાં જોઈને આવું છું. પણ હું તમને એમ કહેવા માંગુ છું, તમે અહીંથી જશો તો બિચારી રંગીલી તો એકલી જ પડી જશે ને. તું એક કામ કર, રંગીલીનું ધ્યાન રાખ, હું એને જોઈને આવું છું. જા. ચિંતા ના કરતા, હા હું બહુ સારી રીતે ધ્યાન રાખીશ. આ
ક્યાં ખોવાઈ ગયા? સાચું કહું, મેં તમને જ્યારથી જોયા છે ને ત્યારથી હું તમારી અંદર ખોવાયેલો છું. હા છૂટા. એક્ચ્યુઅલી હું એટલે કે અરે શર્માવ છો કેમ? કંઈ કહેવા માંગો છો? કેવું તો ઘણું બધું છે તમને, પણ આ શું કરો છો? મચ્છર. આ કુદરતી લીલોતરીમાં મચ્છર વધી જાય ને, એટલે મચ્છર ઉડાડતો તો. જા મચ્છર જા, જા જા મચ્છર જા. એવું લાગે છે કે તમને કુદરતી વાતાવરણ બહુ જ ગમે છે. અને કુદરતી સુંદરતા પણ તમારા જેવી. ખરેખર? પાછું શું થયું આ? અરે મચ્છર જા મચ્છર જા. હેલો, આ અમારો રૂમ છે, સામે છોકરીઓનો રૂમ છે. છતાં પણ જો અમારા રૂમમાં રહેવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. થેન્ક્સ. યા બટ નો થેન્ક્સ. આ રૂમ તમારો છે. ઓકે. એક્ઝેક્ટલી સામેનો રૂમ અમારો છે. અને તમને અડધી રાત્રે પણ કંઈ પણ તકલીફ હોય ને તો બિંદાસ મને કહી દેજો. ગુડ નાઇટ. બાય. બેટરે બેટરે, મારો બેટો આય ખરા ટાણે ખોવાઈ જાય છે. બેટરે. ઊ દે તમારે. પેલા તું જાગ અને એક વાત સાંભળ. હું અંદર આરામ કરવા જાઉં છું અને બહુ જ થાકી ગયો છું, સમજ્યો ને? અને ભૂલથી પણ કોઈ આ રૂમમાં ન આવવું જોઈએ. અને કોઈ દરવાજો ખખડાવવો પણ ન જોઈએ, સમજ્યો ને? અને જો કોઈએ દરવાજો ખખડાવ્યો ને તો તારા છે ને ટુકડા કરી નાખી, સમજ્યો? સમજી ગયો ને?
ઓતે ઓતે દાવ દાવ બજો ઊંઘમાં છે માલ બે તું માલે તવાનો તોતી ચલવાની ઈ અધી લાતે મારો બેટો અડધી રાત્રે હીરા ઘસે છે. ઓ એ ઉઠ, આ પડી ગયું નીચે. અરે હીરો પડ્યો છે, હવે ઉઠ. ચલ ક્યાં? રૂમમાં. ના ના, એડિટ નો રૂમ છે તો ટેન્થ નો આમ છે. જાઓ. એવું છે? ચલ ને પણ તમે જાઓ. મોકો મળ્યો છે, મારે તને કઈક બતાવવું છે. આ મોટો એટલે મોબાઈલ. બેટરી ડર્ટી માઇન્ડ, તારી વિચાર સરણી જ ખોટી છે. ગેટ આઉટ, નહીં તો તારા લમણા આપણે ફાડી નાખે. ભાગ. તું ઈ ખરી છે, સમજી ગઈ ને? આપણો મેર પડી ગયો. આવતી રે આવતી રે. બે યાર, કેટલી વાર લાગશે? સાંભળો સાંભળો સાંભળો, મસ્તી ના સમાચાર લઈને આવ્યો છું. બસ ને પંચર પડ્યું છે. ચલો આટલા બધા છે તો આપણે પાસિંગ ધ પિલો રમીએ. ચલો. સાંભળો, એક શરત, બધાને ગુજરાતી સોંગ જ ગાવાના. તમે આવો. ચલો 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 બેટો, જલ્દી એ એ એ ઉર બેજા બેજા એનો બેજા બેટો ને બધો એ આજે આજે બકા. ચલો હવે કોણ ચાલુ કરશે પહેલા? હલો હલો. ચલો ભાઈ મંગળા ભાઈ, ઓશી કો પાસ કરો, પીલો પાસ કરો પ્લીઝ. જો 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 Yeah.
गाना गाएगा। हे ओरिया वे तो तन्ने बात कहूं खान की तू गरम मसालेदार खट्टी मीठी वानगी गरम मसालेदार खट्टी मीठी वानगी। हे ओरिया वे तो तन्ने बात कहूं खान की तू गरम मसालेदार खट्टी मीठी वानगी गरम मसालेदार खट्टी मीठी वानगी। તારી આંખનો અફીની તારા બોલનો બંધાની તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફીની તારા બોલનો બંધાની તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો। વાહ મગર વાહ 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 મગર વાહ વાહ મારો ગીત વાહ વાહ હે હે ચરર ચરર મારુ ચક ડોર ચાલે ચરર ચરર મારુ ચક ડોર ચાલે ચક્કર ઝૂમ ચી ચી ચક્કર ઝૂમ ચી ચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે ચરર ચરર મારુ ચક ડોર ચાલે ચરર ચરર મારુ ચક ડોર ચાલે ચક્કર ઝૂમ ચી ચી ચક્કર ઝૂમ ચી ચી ચાલે।
શું કરે છે? ચાલો બધા અરે છબેલી, તારે ક્યાં આવવાની જરૂર છે? હું પેલા ગુંડાઓનો પીછો કરવા માટે જાઉં છું. તને ખબર છે એ લોકો કેટલા હરામી છે, અને ત્યાં આગળ તારા જીવનો જોખમ પણ થઈ શકે. કેમ, તમે તમારા જીવને જોખમમાં મૂકી શકો તો હું ના મૂકી શકું? અમને તો આવી ટેવ પડી ગઈ. અમારા રોજનું કામ છે, રોજ સવારે ઉઠીને અમારે એક આવું જોખમ તો હોય જ છે. રાજ, તમે કહેવા શું માંગો છો? મને કઈ સમજાતું નથી. અરે હું એવું કહેવા માંગુ છું, હું કોઈ હીરાની ફેક્ટરીનો કારીગર નથી. તો હું એક ઇન્સ્પેક્ટર છું. અરે હીરાની ફેક્ટરીમાં જે ચોરી થઈ એને પકડવા માટે હું કારીગર બનીને આવ્યો છું. પણ તમને એક વાત પૂછું. પૂછો. એક સામાન્ય હીરા ઘસવાવાળી છોકરી આવી હાઈફાઈ લાઈફ કેવી રીતે જીવી શકે? મોંઘી ગાડીઓમાં ફરવું, હોટેલોમાં જવું, આ મામલો શું છે? ઓ, તમે જે વિચારો છો ખરેખર એવી કોઈ વાત જ નથી. હું તમારી જેમ લૂંટારાઓનો પીછો કરવા જ અહીંયા આવી હતી. પણ તું કેમ? લૂંટ અંગેની મારા પપ્પાને જાણ થઈ હતી, અને લૂંટારાઓ આપણા કારખાનાના જ છે. એટલે એક વાત કહું? શું? હું શેઠ ધનરાજની દીકરી મોહિની છું. શું કીધું? હા, અને હોટલથી જ્યારે હોટલથી રેસ્ટો સુધી તમે મારો પીછો કરતા હતા ત્યારે જ મને જાણ થઈ ગઈ હતી. એ હોટલમાં હું મારા ડેડીને જ મળવા ગઈ હતી, ને ત્યાં એમનો માણસ મને સામાન દેવા આવ્યો હતો. એ સામાન આપીને જતો રહ્યો. ચલો, જે થયું એ સારા માટે થયું. પણ મોહિની, હજી પણ મને એક વાત સમજાતી નથી. મને તો એમ હતું કે આ બધી ઘટનામાં મંગળો જ કારણ હશે. હા રાજ, મને પણ એના પર શંકા હતી. જ્યારે તમે રેસ્ટોરમાંથી બહાર નીકળ્યા ત્યારે હું તેનો પીછો કરવા ગઈ હતી, ત્યારે મને ખબર પડી કે એના મિત્રોને પાર્ટી આપવા માટે દારૂની બોટલ લાવ્યો હતો, બીજું કંઈ નહોતું. તો હવે? હવે શું? પોલીસની ટીમ જિંદાબાદ. ચલો મારી સાથે. જશે ક્યાં એ લોકો? આપણે એમને પાત્રમાંથી પણ શોધી કાઢીશું. તમારી જ રાહ જોતો. તું છે કોણ અને અમને અહીંયા શા માટે બોલાવ્યા છે? વાવ, લોકેશન તો કેટલું સરસ છે. હો,
પણ થોડી ગરમી છે નહીં? ના ના અને ગરમી વાલી લાગે છે આને હજુ પિકનિક ને ભૂત ઉતર્યું નથી. એ બાંધી દે સાલી ને. નહીં નહીં. તારે જાણવું છે ને હું કોણ છું? તો સાંભળ, આજથી 6 મહિના પહેલા તમે લોકો જે ફેક્ટરીમાં કામ કરો છો ને ત્યાં લૂંટ થઈ હતી. યાદ છે ને? પણ એમાં અમારો તું વાત, એનું તમે કોની ચલી હતી? હા, એ લૂંટ તમે નહીં પણ અમે કરી હતી. બદનસીબે લૂંટના સમયે પોલીસ આવી ગઈ અને લૂંટનો બધો જ માલ ત્યાં ફેક્ટરીમાં રહી ગયો છે. તું એનો મતલબ લૂંટ તમારાથી કારખાના મતે? જી હા, અને હવે તમારે લોકોએ એ માલ મારા સુધી પહોંચાડવાનો છે. નહીં, એ ચાલે નહીં બને. માર, તારે મારવું હોય એટલું માર, પણ એક વાત યાદ રાખજે કે તારા ચોરીના કામમાં અમે ક્યારેય સાથ નહીં આપે, સમજો? સાંભળો ભાઈઓ સાંભળો, આ સમજદાર પોતાનો જીવ દઈ દેશે પણ આપણો સાથ નહીં આપે. પણ આનો જીવ જશે તો? હા, આનું વસ્ત્ર અણ કરીને ઉચ્ચા વરુની જેમ એના શરીરને તીખી નાખીએ તો? બોલ, હવે શું કરવું છે? સાથ દેવો છે કે પછી આનો ભોગ? નાખો એને. નહીં, એને કઈ નહીં કરતો, અમે તારું કામ કરવા તૈયાર છીએ. આ થઈને સમજદારીની વાત. હવે તમે ત્રણેય ત્યાં જાઓ ને તમારી સાથે મારો પણ આ માણસ આવશે જે તમને બતાવશે કે ફેક્ટરીમાં માલ ક્યાં છુપાયેલો છે. અને હા, જો કોઈએ પણ મારી સાથે ચાલાકી કરવાની કોશિશ કરી છે ને તો આની ખેર નથી, સમજ્યો? મારો થઈ જશે. પટેલ, આ બધા કામ પડતા મૂકો અને પેલા બધા નંબરના રીઅલ ટાઈમ લોકેશન સર્ચ કરીને આપો. રાજ, મેં સાંભળ્યું કે તમારા પર હુમલો થયો ને તમારા કારીગરોને પણ કિડનેપ કરવામાં આવ્યા છે. નોટ ટુ વરી સર, આ શેઠ ધનરાજની ડોટર મોહિની છે. પણ અહીંયા તારી સાથે? એક્ચ્યુઅલી અમને પોલીસ ઉપર ભરોસો નહોતો એટલે એ પણ મારી જેમ છુપી રીતે આ લૂંટારોને પકડવા માટે હીરાવાળા બન્યા હતા સર. ઓ, ડાયમંડ ક્વીન ઓન અ મિશન? ના સર, એવું નથી. મારા પપ્પા ઘરના ભેદીને શોધવા માંગતા હતા અને આ લૂંટ ઉપરાંતની ઘણી બધી ગોલમાલોનો ભેદ ઉકેલવો જરૂરી હતો એટલે. બાકી અમને તમારા પર પૂરેપૂરો ભરોસો ને વિશ્વાસ તો છે જ. આ ફેક્ટરી પાસેના બંને નંબર બેટરી અને મંગળાના જ છે. અને કામરેજ વાળો નંબર રંગીલીનો છે. તો હંસજ સર, તમે બેકઅપ ટીમની તૈયારી કરો, હું અને છબીલી આઈ મીન મોહિને એ લોકોને જઈને પકડીએ. ઓકે, બેસ્ટ ઓફ લક રાજ, બેસ્ટ ઓફ લક ડાયમંડ ક્વીન. પટેલ, તમે આ નંબરોના પળે પળના અપડેટ રાજને આપતા રહો. Thank you.
આવ ભઈલા આવ, હવે જટ માલના દર્શન કરાવી દો. દાદુભાઈ હવે તમારું કામ થઈ ગયું, હવે તો જવા દો. હવે જો તમને જરૂર જવા દઈશ, ઘણા ઉપર. હા એ અમે તો તમારું કઈ બગાડ્યું પણ નથી, અને અમે તો તમને ઓળખતા પણ નથી. હા એ વાત સાચી કે તમે મને ઓળખતા નથી, પણ ઉપર પહોંચાડતા પહેલા તમને મારી ઓળખાણ જરૂર કરાવીશ. કેમ કરવી છે ને ઓળખાણ? હા ચલો ચલો. ત્રિભુવન તું? હા હું. હવે તો તમે મારો ચહેરો જોઈ લીધો છે, એટલે જો મારે જીવવું હોય ને તો તમારે મરવું જ પડશે. હે ત્રિભુવન, હાય આયે છે જેણે મારી પીઠ પાછળ વાર કર્યો છે, હોશિયારી છે ને તને? લે Thank you.
ओ लला ओ लला तुझे मारा दिल मा।